હેલો સ્ટુડન્ટ્સ હાઉ આર યુ કેમ છો બધા મજામાં છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો બરાબર ને બાળકો તો બાળકો આપણે રોજની જેમ શું કરીએ છીએ કોણ કહેશે મને રોજ આપણે પહેલાં દુઆ કરીએ છીએ બરાબર છે ને ઓકે તો બાળકો હવે આપણે દુઆ કરીશું પહેલા શું કરીશું દુઆ તો ચાલો બાળકો બે મિનિટ આપણે દુઆ કરી લઈએ તો તમારી દુઆ થઈ ગઈ છે મારી તો થઈ ગઈ ઓકે બાળકો કેમ છો બધા મજામાં છો ને ઘરે મજા આવતી હશે ને વેકેશન વેકેશન ભણવાનું તો ઓછું જેટલું સ્કૂલમાં ભણીએ એટલું તો આપણે ઘરે ભણતા નથી બરાબર ને સ્કૂલે તો સાડા સાતથી થી સાડા બાર કન્ટિન્યુ અહીંયા તો મનમાં આવે ત્યારે ભણીએ મનમાં આવે ત્યારે આપણે વિડીયો જોઈએ બરાબર બાળકો હજુ પણ દિવાળી સુધી આમ જ રહેવાનું છે તો એવું ન વિચારતા કે અમે ઘરે છીએ એટલે નહીં ભણીએ તો ચાલશે ચાલશે નહીં ભણવું તો પડશે એટલે જ તો આપણે આટલી બધી મહેનત કરીએ છીએ બરાબર ને બાળકો તો કાલે શું હતું કોઈ કહેશે મને ગુરુ પૂર્ણિમા હતી કે નહોતી યાદ છે બધાને ગુરુ પૂર્ણિમા હા તો ગુરુ પૂર્ણિમામાં શું કર્યું તમે બધાએ તમારા ગુરુને પ્રણામ કરવાનું મમ્મી પપ્પાને પ્રણામ કરવાનું બરાબર ને તો બાળકો મેં વાર્તા સંભળાવી હતી તમને બધાને સાંભળી હતી તમે કોરોના વાયરસની મજા આવી તમને બધાને કે ન આવીને કે અત્યારે આપણે કોરોના વાયરસ છે એના વિશે જ આપણે વાર્તા કરી બરાબર તો બાળકો હવે આપણે રોજની જેમ કયા ધોરણમાં ભણો છો તમે બધા ધોરણ બે કયું ધોરણ તો કે ધોરણ બે તો આપણો વિષય કયો છે વિષય આપણો ગુજરાતી કયો ગુજરાતી બરાબર કે નહીં ગુજરાતી જ ભણો છો ને બધા તો હવે આપણે રોજની જેમ સુવિચાર કરીશું શું કરીશું શું વિચાર ચાલો બાળકો આપણો શું વિચાર આજનો શું છે તો ચાલો વાંચીએ શું વિચાર બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે વાંચો તો બધા અહીંયા બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી કરે છે એક જ્યારે કશું નથી એક જ્યારે કશું નથી ત્યારે તમારું મેનેજમેન્ટ અને જ્યારે બધું જ છે ત્યારે તમારું વર્તન જ્યારે ત્યારે તમારું મેનેજમેન્ટ અને જ્યારે બધું જ છે ત્યારે તમારું વર્તન તો બાળકો આ સુવિચાર કોણે લખ્યો છે તો વિશ્વકર્મા વિશ્વ નામના મેગેઝીનમાંથી આપણે આ લીધેલો છે સુવિચાર બરાબર બાળકો આ સુવિચાર વાંચો તો શું કહેવા માંગે છે આમાં તો આમાં એવું કહેવા માંગે છે કે બે વસ્તુ આપણા જીવનની સફળતા નક્કી કરે છે તો કે કઈ કઈ તો એક કે જ્યારે આપણી પાસે કશું નથી કશું જ નથી એટલે કે કાંઈ જ નથી એમ થોડાક જ પૈસા છે કે આપણી પાસે થોડીક જ વસ્તુ છે એમાં એક જ રૂમ છે કે એક રૂમમાં રહીએ છીએ આપણી પાસે બુક નથી નોટ જ છે તો આપણે કેવી રીતના મેનેજ કરીશું તો એ જ વસ્તુ આપણું મેનેજમેન્ટ નક્કી કરે છે આપણા જીવનની સફળતા આપણી પાસે સપોઝ કે મમ્મી પાસે થોડાક જ રૂપિયા છે ઘર ચલાવવાનું છે તમને ભણાવવાના છે ફીસ ભરવાની છે બધું જ મમ્મીને એમાંથી મેનેજમેન્ટ કરવાનું છે તો જો એ એમાંથી મેનેજમેન્ટ કરે એ જ આપણી જીવનની સફળતા છે એમાંથી એ કેવી રીતે મેનેજ કરશે ઓછા રૂપિયામાં કે તમારી ફીસ પણ ભરશે તમને ભણાવશે ઘર ચલાવશે અને એક જ રૂમમાં તમે બધા રહો છો બરાબર બાળકો તો એ એનું મેનેજમેન્ટ છે એ એમની સફળતા નક્કી કરે છે અને બીજું કે જ્યારે તમારી પાસે બધું જ હોય એટલે કે તમારી પાસે રૂપિયા પૈસા ગાડી બંગલો બધું જ હોય અને તમે કોઈ એવા વ્યક્તિ છો મોટી પોસ્ટ ઉપર અને તમારાથી નાની વ્યક્તિ પાસે તમે બિહેવિયર ખરાબ કરો છો તો એ તમારું તમારી સફળતા નથી કેમ કે તમે એ સારા વ્યક્તિને કહેવાઓ કોઈ વ્યક્તિને આપણે મોટા થઈ ગયા તો એને તુચ્છ ગણવું નહીં એને આપણે સમાન ગણવાનું એ નાનો વ્યક્તિ છે એટલે એવું નહીં કે એની સાથે આપણે બિહેવિયર ખરાબ કરીએ તો બાળકો સમજાય છે ને બધાને હું શું કહું છું એ કે જ્યારે આપણી પાસે બધું જ છે ત્યારે તમારું વર્તન સારું હોવું જોવે ઇવન કે પ્યુન અંકલ આવ્યા તો એની સાથે સારું જ વર્તન કરવાનું ચાલો ભાઈ આ કરી લો ચાલો ભાઈ તેમ કરી લો તમને ખબર નથી પડતી આમ નથી પડતી એવું બધું નહીં કરવાનું આપણાથી કોઈ મોટું વ્યક્તિ હોય ઉંમરવાળી વ્યક્તિ હોય તો એને માન આપવાનું એનું સન્માન કરવાનું બરાબર આપણી પાસે પૈસા છે તો આપણે એને હેલ્પ કરીશું એવું એવું જતાવાનું નથી કે મારી પાસે બધું જ છે તારી પાસે કાંઈ નથી ત્યારે જ તમે તમારી સફળતા નક્કી કરી શકશો બરાબર તો શું કીધું મેં બે વસ્તુ કંઈ એક કે તમારી પાસે કશું નથી અને તમે એ મેનેજમેન્ટ કરો છો અને એમાંથી તમે પાર ઉતરો છો અને બીજું કે જ્યારે તમારી પાસે બધું છે અને તમારું વર્તન બીજા પ્રત્યે કેવું છે તો તમારું વર્તન તમે કેવું રાખશો સારું રાખશો ઓકે બાળકો સમજાય છે ને બધાને તો ચાલો બાળકો હવે સુવિચારમાંથી શીખી ગયા ને તમે કે તમારે પણ તમારા મમ્મી પપ્પાનું આજ્ઞાનું પાલન કરવાનું એ લોકોથી કંઈક શીખવાનું કે એ લોકો કેવી રીતે બધું મેનેજ કરે છે પપ્પા કેટલા રૂપિયા કમાઈને મહેનત કરીને આવે છે તો એને વેસ્ટ કરવાના નહીં અને કોઈ ખોટી ડિમાન્ડ કરવાની નહીં કે પપ્પા મને આ જોવે પપ્પા મને તે જોવે જે વસ્તુ છે એમાં ચલાવતા શીખી લેવાનું બરાબર છે ને બાળકો તો આ વસ્તુ આપણને આપણી સફળતા નક્કી કરે છે તો ચાલો બાળકો મજા આવીશું વિચારમાં બહુ બધું શીખવાડી જાય છું આટલો કઈ શું વિચાર ચાલો હવે આપણે શું જોઈશું આજે કોણ વાંચશે આ શું છે હા થી હા થી શું લખ્યું છે અહિયાં હાથી તો અહીંયા શું લખ્યું છે અને નીચે વાંચ્યું તો બધા ની બ લખો હાથી વિશે નિબંધ લખો તો બાળકો તમે બધા જોયો છે ચાલો હાથી જોઈએ આપણે જો તો કોણ કોણ છે છે હાથી હાથીભાઈ તમને બધાને હાથી જોવો ગમે મને તો બહુ ગમે ભાઈ હાથી કેવો સરસ મજાનો છે જોવો તો બધા હાથીને શું છે અહીંયા આ સૂંઢ છે એની આ બે એના કાન છે સુપડા જેવા બે દાંત છે બધાને હાથી જોયો ને જંગલ છે આ શું છે જંગલ જંગલમાં હાથી ફરે છે અને હાથીના પગ કેવા છે જો બધા મોટા આને થાંભલા જેવા હાથી એક મોટું કદાવર પ્રાણી છે મોટું એટલે બહુ મોટું હાથી ભાઈ તો જાડા જાડા હોય ને હાથી ભાઈ તો તમારે બધાને ગીત સાંભળવું છે સાંભળવું છે ચાલો આપણે ગીત સાંભળીએ હો હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંડ પાછળ લટકે એમની પાછળ પૂછડી છો ટૂંકી પૂછ માં તો પાણી જોવો અહિયાં પાણી પાણી કેવું છે કે ગંદુ સામે બેઠો ચંદુ ચંદુ ની માથે ચોટલી બા બનાવે રોટલી બાસુ બનાવે છે તો કે રોટલી રોટલીના કટકા ચંદુભાઈ ના લટકા ચલો બાળકો ફરી વાર સાંભળીએ એકવાર હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા આગળ લટકે લાંબી સૂંઢ પાછળ લટકે टू की पूंछ सूंडे मातो पाणी पाणी तो गंदु, सामे बैठो चंदू चंदू नि माथे चोटली बा बनावे रोटली रोटली ना कटका चंदू बायना लटका तो बालको मजा आवीने गीत सांभाळवानी હાથીભાઈનું સાંભળ્યું છે તમે ક્યારે આ ગીત નથી સાંભળ્યું તો મજા આવી કે ન આવી કેવા હાથી ભાઈ હાથીભાઈ ની સૂંડ કેવી હતી લાંબી પછી બીજું શું હતું ગીત માં પાણી કેવું હતું તો કે ગંદુ જો અહિયાં પાણી દેખાડવું કેવું છે પાણી ગંદુ હાથીભાઈ ગંદા પાણીમાં ચાલે છે ને એમની સૂંઢમાં એ પાણી ભરીને શું કરે ઓકે પછી એના કાન કેવા છે સુપડા જેવા મોટા મોટા જુઓ આ એના કાન ઓકે બાળકો મમ્મી શું બનાવે બા તો કે રોટલી બનાવે બરાબર ને તો ચાલો બાળકો હવે આપણે હાથીભાઈ વિશેની નિબંધ જોઈશું ચાલો જોઈશું બધા હાથીભાઈ વિશે નિબંધ ચાલો જુઓ આ છે હાથીભાઈ તો અહીંયા શું લખ્યું છે વાંચો તો બધા હાથી કદાવર અને ભારે પ્રાણી છે શું છે આથી હાથી કદાવર અને ભારે પ્રાણી છે કેવું છે તો કે જા મોટું કદાવર અને ભારે વજનમાં બહુ વધારે વજન હોય એનું હાથીનું કેમ કે હાથી જાડાપાડા છે એટલે એનું વજન બહુ વધારે હોય એના પગ પણ થાંભલા જેવા હોય અને હાથીનો રંગ કેવો છે ભાઈ જુઓ તો અહીંયા હાથી ઘેરા અને રાખોડી રંગનો હોય છે હાથીનો કલર રાખોડી રંગ છે આ જુઓ દેખાય છે ને બધાને તો હાથી કદાવર અને ભારે પ્રાણી છે હાથી ઘેરા અને રાખોડી રંગનો હોય છે ચાલો બાળકો અહિયાં શું છે આ એની સુંડ છે શું છે બાળકો એની સુંડ ક્યાં છે સૂંઢ જો બધા આ એની સુંડ બરાબર ને તો એ સૂંઢ વડે શું કરે છે તો કે પાણી પીએ છે શું કરે છે પાણી પીએ છે અને તેના દંતશૂર છે જે આ દંતશૂર એ એના બે દાંત છે શું છે આ બાજુ રહ્યા ને સાઈડમાં એ તો એના વગર એના એનાથી શું કરશે તો કે એના જે દંતશૂર છે ને એ બહુ કિંમતી હોય છે તેમાંથી શું બને છે ખબર છે રમકડા અને બંગડી બને છે બરાબર છે બાળકો સમજાય છે ને તો ચાલો હાથી સૂંઢ વડે પાણી પીએ છે અને તેના જે બે દંતુસૂર છે એના એ બે ખૂબ કિંમતી હોય છે કેવા તો કે કિંમતી તેમાંથી શું બને છે તો કે તેમાંથી રમકડાં અને બંગડી બને છે ચલો હવે જોઈએ એના પછી હાથીના પગ કેવા છે ચલો જો તો બધા અહીંયા ગણો તો હાથીને કેટલા પગ છે અહીંયા જુઓ તો આ એક આ બે આ ત્રણ અને પાછળ છે ચાર ચાર પગ છે હાથીના કેટલા ચાર પગ અને એના કાન કેટલા છે બાળકો જુઓ તો અહીંયા એક બે કાન છે કેટલા બે તો હાથીને થાંભલા જેવા ચાર પગ અને સૂપડા જેવા બે કાન હોય છે અને આ એની સૂંઢ તો કે સૂંઢ કેવી હોય છે ભાઈ તો કે સૂંઢ એની લાંબી લાંબી સૂંઢ અને બે દંત સૂડ મેં હમણાં તમને આગળ બતાવ્યા તો એ એની સૂંઢ વડે ખોરાક લે છે શું કરે છે જેમ આપણે મોં હોય ને એમ એની આ સૂંઢ એનો મોડું છે એ એનાથી પાણી પીવે અને ખોરાક લે શું કરે તો કે સૂંઢ વડે તે ખોરાક લે છે ચાલો ફરી વાર હાથીને થાંભલા જેવા ચાર પગ અને સૂપડા જેવા બે કાન હોય છે તેને લાંબી સૂંઢ અને બે દંત શૂળ હોય છે અને તે સૂંઢ વડે ખોરાક લે છે કેના વડે ખોરાક લે છે સૂંઢ વડે ચાલો બાળકો હવે પછી જોઈએ કે જૂના જમાનામાં હાથીને હાથી ઉપર અંબાડી મૂકીને રાજા મહારાજાઓ સવારી કરતા આ જે હાથી છે ને એના ઉપર રાજા મહારાજાઓને એક અંબાડી મૂકવામાં આવતી આ ટાઈપની આમ કવર બનાવતા અહીંયા આની ઉપર બેસવા માટેની એને અંબાડી કહેવાય આની પર હાથી ઉપર બેસીને સવારી કરતા હતા રાજા મહારાજાઓ પહેલાના જમાનામાં તો એને શું કહેવાય હાથી પર અંબાડી મૂકીને રાજા મહારાજાઓ સવારી કરતા હતા અને હાથીનો શેમાં ઉપયોગ કરતા હતા તો કે જે યુદ્ધ ને એવું થાય ને એમાં હાથીનો લડાઈમાં ઉપયોગ થતો કેમાં લડાઈમાં પહેલાના જમાનામાં યુદ્ધ થતા હતા બરાબર તો જૂના જમાનામાં હાથી પર અંબાડી મૂકીને રાજા મહારાજાઓ સવારી કરતા હાથીનો લડાઈમાં ઉપયોગ થતો હવે જોઈએ હાથી ક્યાં રહેનારું પ્રાણી છે ખબર છે બધાને તો કે હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે વધારે પડતો હાથી ક્યાં જોવા મળે ખબર છે તમને જંગલમાં જુઓ જંગલમાં એ કામ કરે છે લાકડા ઊંચકે એની સૂંઢ વડે જો આ ભાઈ એને લઈ જાય જો એની ઉપર બેઠા છે દેખાય છે તમને ભાઈ હાથી ઉપર બરાબર ને તો હાથી ક્યાં રહેવા વાળું પ્રાણી છે તો કે હાથી જંગલમાં રહેનારું પ્રાણી છે તે સૂંઢ વડે જંગલના ભારે લાકડા ઊંચકી નદી કિનારે લઈ જાય છે ક્યાં લઈ જાય છે નદી કિનારે જો આ એની સૂંઢ વડે લાકડું ઊંચક્યું છે ને એને લઈ લઈ જશે એને નદી કિનારે તો એ બધા કામ હાથી કરે છે ક્યારે છે તો કે જંગલમાં બરાબર બાળકો હવે એના પછી જોઈએ આ હાથીનું બચ્ચું છે કોણ છે ભાઈ જોવો તો અહીંયા કોણ છે આ હાથીનું નાનું નાનું બચ્ચું છે એને શું કહીએ તો કે હાથીના બચ્ચાને મદનીયું કહે છે શું કહે છે હાથીના નાના બચ્ચાને મદનિયો કહે છે બરાબર ને બાળકો હવે જોઈએ હાથી કેવું પ્રાણી છે તો કે હાથી બહુ સમજદાર પ્રાણી છે કેવું હાથી સમજદાર પ્રાણી છે કેવું છે સમજદાર ચાલો હવે જોઈએ હાથી તમે બધાએ સર્કસમાં જોયો છે તમે સર્કસ જાઓ ત્યાં હાથી હોય કે ન હોય હોય જ સર્કસમાં હાથી વગર મજા જ ન આવે હો ભાઈ તો આ હાથી છે ને એ સર્કસમાં કામ કરી બતાવે છે જો જો તમે સર્કસમાં જાઓ ને ત્યારે હાથી હશે સર્કસમાં હાથી હોય જ બરાબર તો હાથી સર્કસમાં સરસ કામ કરી બતાવે છે શું બતાવે છે કે તો કે સરસ કામ ચાલો બાળકો હવે આના પછી જોઈએ આ જે હાથી ઉપર બધા બેઠા છે એ કોણ છે હાથીને કોણ લઈ જાય એની દેખભાળ કોણ કરે તો કે આ જે હાથી ઉપર ભાઈઓ બેઠા છે ને એ એના રખેવાળ છે જેમ આપણે મમ્મી પપ્પા આપણે ધ્યાન રાખે ને એમ એ આ હાથીનું ધ્યાન રાખે કોણ એના રખેવાળને શું કહે છે તો કે મહાવત શું કહે છે એનું નામ મહાવત કહેવાય તો હાથીના રખેવાળને શું કહે છે મહાવત બરાબર ને બાળકો સમજાય છે ને બધાને હવે જોઈએ હાથી સૂંઢ વડે ખોરાક લે છે અને પાણી પીવે છે હાથીના બે દંતશોળ ખૂબ કિંમતી હોય છે તેમાંથી શું બને તો કે રમકડા અને બંગડીઓ અને ભાઈ હાથી શું ખાય તો કયો મને કોઈ હાથી શું ખાય હાથીને આપણે કેળું આપીએ તો એ કેળું ખાઈ જાય હો હાથી ઘાસ અને પાંદડા ખાય છે શું ખાય છે હાથી ઘાસ અને પાંદડા ખાય છે અને હાથીને ને શું ભાવે યાદ કરો બધા વિચારો તો છે હાથીને લાડુ બહુ ભાવે ભાવે શું લાડુ તમને બધાને ભાવે ને મન થઈ ગયું ને ખાવાનું તો બાળકો હવે અહિયાં જોઈએ હાથી સૌથી મોટું જંગલી પ્રાણી છે શું છે હાથી સૌથી મોટું જંગલી પ્રાણી છે અને હાથી એક સમજદાર પ્રાણી છે પછી આ ભારતમાં હાથી ક્યાં જોવા મળે વધારે પડતા ખબર છે તમને બધાને આસામ અને સિલોનના જંગલોમાં જોવા મળે છે હાથી વધારે પડતા ક્યાં હોય છે તો કે હા ભારતમાં આપણા હાથી આસામ અને સિલોનના જંગલોમાં જોવા મળે છે હાથી ની પૂંછડી કેવી છે ટૂંકી બરાબર બાળકો તો બધાને સમજાઈ હવે આપણે કર્યો તો હવે એના ઉપરથી આપણે ખાલી જગ્યા કરીશું ચાલો કેજો મને શું આવે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા હાથીની પૂછડી પૂંછડી ખાલી જગ્યા હોય છે તો ભાઈ લાંબી હોય કે ટૂંકી કોણ કહેશે મને વિચારો હાથીની પૂછડી પૂંછડી કેવી હોય ચોલો જોઈએ અહીંયા આપણે આમાં શું છે અહીંયા હાથીની પૂછડી ટૂંકી હોય છે તો આપણે શું લખીશું ટૂંકી એની નીચે લાઈન કરીશું તમારે બધા ખાલી જગ્યામાં પૂરવાનું છે લખવાનું છે બરાબર બીજી ખાલી જગ્યા હાથી ખાલી જગ્યા ખાય છે હમણાં જ મેં તમને કીધું કે હાથી શું ખાય ઘાસ કે ઘઉં કોણ કેસે વિચારો તો બધા હાથી ઘાસ શું ખાય ઘાસ ઘઉં ખાય ના હાથી ઘાસ ખાય છે બરાબર ને ત્રીજી ખાલી જગ્યા જોઈએ હાથીને ખાલી જગ્યા બે છે તો ભાઈ હાથીને શું છે હાથીના પિક્ચરમાં આપણે બે જોયા હતા મોટા મોટા શું હતા સુપડા જેવા એના નાક કે કાન વિચારો બધા હાથીને કેટલા કાન છે તો કે કાન બે છે કેટલા હાથી ને બે કાન છે શું છે હાથી ને બે કાન છે કેટલા બે બરાબર ને તો હાથી ને કાન બે છે ચલો બાળકો એના પછી ખાલી જગ્યા જોઈએ હાથી ને ખાલી જગ્યા છે તો શું છે ભાઈ હાથીને સૂંઢ કે દાંત દાંતય છે ને સૂંઢ છે પણ આપણે આ ખાલી જગ્યામાં લખવાનું છે હાથી ને સુંઢ છે બરાબર છે શું લખીશું હાથીને સૂંડ છે શું છે હાથીને સૂંડ છે બરાબર ને બાળકો હવે પાંચમી ખાલી જગ્યા હાથીના ખાલી જગ્યા જેવા કાન છે હમણાં જ મેં કીધું તું કેવા કાન છે હાથીના સુપડા જેવા કે કુકડા જેવા તો ભાઈ અહીંયા આવશે સુપડા જેવા કેવા હાથીના મોટા કાનને શું કહેવાય સુપડા જેવા કાન બરાબર ને બાળકો છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ હાથીને ખાલી જગ્યા બહુ ભાવે હમણાં આપણે વાંચ્યું હતું નિબંધમાં શું ભાવે હાથીને વિચારો તો થોડુંક હાથીને ખાલી જગ્યા બહુ ભાવે તો કે હાથીને લાડુ બહુ ભાવે શું ભાવે લાડુ કેળા ભાવે કેળા ભાવે પણ વધારે શું ભાવે એને લાડુ તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું હાથી લાડુ બહુ ભાવે બરાબર ને હવે આપણે જોઈએ સાતમી ખાલી જગ્યા હાથી ખાલી જગ્યા પ્રાણી છે કેવું પ્રાણી છે હાથી કદાવર કેવું કદાવર અને ભારે તો આપણે શું લખવાનું છે કે હાથી કદાવર પ્રાણી છે શું છે બાળકો કદાવ એના પછીની ખાલી જગ્યા જોઈએ હાથીને ખાલી જગ્યા પગ છે કેટલા પગ છે હાથીને કોણ કહેશે હાથીને ચાર પગ કે પાંચ પગ હોય બાળકો કેટલા હોય પગ આપણે ગણ્યા હતા ને એક બે ત્રણ અને ચાર આપણે બે હોય પણ પ્રાણીને કેટલા હોય ચાર તો આપણે શું લખીશું અહીંયા ચાર કેટલા ચાર હાથીને ચાર પગ છે હવે નવમી ખાલી જગ્યા હાથીના પગ ખાલી જગ્યા જેવા છે તો કેવા છે ભાઈ થાંભલા જેવા કે પાતળા કોણ કહેશે પાતળા હતા કે થાંભલા જેવા હતા પાતળા તો નહોતા તો શું લખીશું થાંભલા જેવા કેવા થાંભલા જેવા બરાબર ને હાથીના પગ થાંભલા જેવા છે દસમી ખાલી જગ્યા હાથી ખાલી જગ્યામાં રહેનારું પ્રાણી છે કેવું હાથી ખાલી જગ્યામાં રહેનારું પ્રાણી છે કેવું છે તો કે જંગલમાં રહેવા વાળું પ્રાણી છે મંગલમાં રહે ન રહે ક્યારે જંગલમાં તો આપણે શું લખીશું જંગલમાં બરાબર ને શું લખ્યું બાળકો આપણે જંગલમાં રહેવા વાળું છે કેવું જંગલ શું કરીશું અહિયાં જંગલમાં રહેનારું પ્રાણી છે હવે એના પછીની ખાલી જગ્યા હાથી ખાલી જગ્યા પ્રાણી છે સમજદાર કે ના સમજ શું આવશે આમાં વિચારો તો બધા હાથી સમજદાર પ્રાણી છે કે ના સમજ તો ભાઈ હાથી તો સમજદાર પ્રાણી છે ને તો આપણે અહીંયા શું કરીશું હાથી નીચે સમજદાર ઓકે સમજાય છે ને બધાને ચાલો હવે એના પછીની ખાલી જગ્યા હાથી ખાલી જગ્યા રંગનો હોય છે તો ભાઈ હાથી કેવા રંગનો હોય છે લાલ કે રાખોડી મેં તમને કીધું તો કયા રંગનો રાખોડી કલર કયા રંગનો હોય છે હાથી તો કે રાખોડી રંગનો હોય છે કેવા હાથી રાખોડી રંગનો હોય છે તેર ખાલી જગ્યા જોઈએ હાથીને ખાલી જગ્યા બે છે શું છે હાથીને બે દંતશૂર છે કેવા દંતસૂર એટલે એના જે બે દાંત છે એને શું કહીશું હાથીને દંતશૂળ બે છે શું લખીશું આપણે પહેલામાં કાન લખ્યા હતા આમાં આપણે દંતશૂર લખવાના છે બરાબર ને બાળકો સમજાય છે ને હવે એના પછીની ખાલી જગ્યા જોઈએ હાથી ખાલી જગ્યામાં કામ કરી બતાવે છે તો ભાઈ સરકસમાં કે અખાડામાં કેમાં કામ કરે છે હાથી હાથી સરકસમાં કામ કરે છે અખાડામાં કામ કરે છે નહીં ને તો આપણે શું લખીશું સરકસમાં ઓકે સમજાય છે બધાને હાથી સરકસમાં કામ કરી બતાવે છે હવે છેલ્લી ખાલી જગ્યા કરીશું આપણે તો શું લખીશું આપણે આમાં હાથીના બચ્ચાને ખાલી જગ્યા કહે છે તો શું કહે છે ભાઈ હાથીના બચ્ચાને બચ્ચા કે ચકલી વિચારો મેં તો હાથીના બચ્ચાને મદન્યું કહેવાય શું કહેવાય મદન્યું બરાબર ને બાળકો બધાને સમજાઈ ગયું કે કાંઈ ન સમજાયું તો તમને મીસે પહેલી વાર કીધું તું ને અત્યારે કહું છું કે નો સમજાય તો નોટ પેનમાં નોટડાઉન કરી રાખજો કે જેથી કરીને તમે શનિવારે ગૂગલ મીટમાં પૂછી શકો બરાબર અને ફેરબુક વ્યવસ્થિત બનાવજો ઓકે બધાએ ઘરે રહીને હેન્ડ વોશ ક્યાંય ગયા હોય બહાર તો કરી લેવાના હેન્ડ સેનિટાઈઝર કરી લેવાનું માસ્ક પહેરીને જ બહાર નીકળવાનું અને પોતાનું ધ્યાન રાખવાનું ઓકે બાળકો સ્ટે હોમ સ્ટે સેફ Thank you, Barko. Bye bye Barko.